ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળવાના મુદ્દે કૃષિમંત્રી અને એપીએમસીના હોદ્દેદારોની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારોની કૃષિમંત્રી સાથે બેઠક યોજાઈ હતી. કૃષિમંત્રી અને એપીએમસીના હોદ્દેદારો વચ્ચે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. બેઠક બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટ સહિત એપીએમસીના ચેરમેન રાઘવજી પટેલને મળ્યા હતા. કેન્દ્રીય કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને ધ્યાન દોર્યું છે તેવું રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી કેન્દ્ર સરકારને ધ્યાન દોરશે. ડુંગળીની નિકાસ બંધીના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિ અંગે રાજકોટ માર્કેટિંગ યાર્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ, મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેનો સહિતના સૌરાષ્ટ્રના જુદા જુદા માર્કેટિંગ યાર્ડના ચેરમેનોનું એક પ્રતિનિધિમંડળ આજે મને આ પ્રશ્ને મળેલ પ્રતિનિધિમંડળ સાથે ખૂબ લાંબી વિસ્તૃત છણાવટ થઈ. પ્રતિનિધિમંડળના પ્રશ્ને અમે ખૂબ ચર્ચા વિચારણા પર કરી અને જે પરિસ્થિતિ ઉદ્ભવી છે ડુંગળીની નિકાસબંધીના કારણે અને ખેડૂતોને ભાવના પ્રશ્ને જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ અંગે મેં ભારત સરકારના કૃષિમંત્રી, ભારત સરકારના ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યું છે. સૌરાષ્ટ્રના ઘણા ખરા યાર્ડોના ચેરમેનો માનનીય મંત્રીશ્રીને મળવા માટે આવ્યા હતા. ડુંગળીની જે નિકાસબંધી થઈ એ અંગે મેં રજૂઆત કરી હતી અને રજૂઆતમાં ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી. માનનીય મંત્રીશ્રીએ, માનનીય રાકેશ સાહેબ જે છે એમણે બરાબર સાંભળી અને આ અનુસંધાને એ ઉપર રજૂઆત કરીને આ નિકાસબંધી દૂર કરવા માટે રજૂઆત કરશે એવું અમને આશ્વાસન આપ્યું છે.